ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? તમે તમારું હોમવર્ક સમયસર કરો છો? સરસ. તો આજે આપણે ધોરણ 4 માં પક્ષીઓના નામ નું અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખીશું. તો આજે આપણે તેના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ફોર લાઇન બુકમાં હું લખું છું. તમારે પણ તમારું હોમવર્ક ફોર લાઇન બુકમાં કરવાનું છે. તો આજે આપણે પક્ષીઓના નામના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. પક્ષીઓના નામ તેમાં આપણે પહેલો સ્પેલિંગ લખીશું પોપટ. તો પોપટને અંગ્રેજીમાં શું કહેવાય? પેરટ. પેરટનો સ્પેલિંગ શું થાય? તો કે PARROT. પેરટ એટલે પોપટ. સ્પેલિંગ શું થશે? PARROT. પેરટ એટલે પોપટ. તમારે સ્પેલિંગનો પ્રથમ અક્ષર એટલે કે P કેપિટલ કરવાનો છે, બાકીના બધા અક્ષર સ્મોલ કરવાના છે. એવી જ રીતના આપણે બીજો સ્પેલિંગ ચકલી. ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પેરો. સ્પેલિંગ શું થશે? SPARROW. સ્પેરો એટલે ચકલી. સ્પેરો એટલે કે ચકલી. તો આપણે જોયું સ્પેરોના સ્પેલિંગમાં એસ આપણે શું કર્યો? કેપિટલ. બાકીના બધા અક્ષર સ્મોલ કરવાના છે. એવી રીતના હવે છે કાગડો. તો કાગડાને અંગ્રેજીમાં શું કહેવાય? ક્રો. ક્રોનો સ્પેલિંગ શું થાય? CROW. ક્રો એટલે કાગડો. તો તમારે લખવાનું ફોર લાઇન બુકમાં ક્રો. CROW. ક્રો એટલે કાગડો. સમજણ પડી? પહેલો અક્ષર આપણે કેપિટલ એટલે કે પહેલી ABCD નો કરવાનો છે, બાકીના બધા અક્ષર સ્મોલ કરવાના છે. હવે ઘુવડ. તો ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાય? આઉલ. આઉલનો સ્પેલિંગ શું થાય? તો કે OWL. આઉલ એટલે ઘુવડ. OWL. આઉલ એટલે ઘુવડ. તો તમારે આવી જ રીતના લખવાનું છે. હવે છે કુકડો. તો કુકડાને અંગ્રેજીમાં શું કહેવાય? કોક. સ્પેલિંગ શું થશે? COCK. COCK. કોક. કોક એટલે કે શું થાય? કુકડો. હવે છે કબૂતર. તો કબૂતરને અંગ્રેજીમાં શું કહેવાય? પીજન. પીજનનો સ્પેલિંગ શું થશે? PIGEON. પીજન એટલે કબૂતર. તો લખવાનું PIGEON. પીજન એટલે કબૂતર. હવે છે સમડી. તો સમડીને અંગ્રેજીમાં શું કહેવાય? કાઈટ. સ્પેલિંગ શું થશે? KITE. કાઈટ એટલે સમડી. સમડી. હવે છે બતક. તો બતકને અંગ્રેજીમાં શું કહેવાય? ડક. તો ડકનો સ્પેલિંગ શું થાય? DUCK. ડક એટલે બતક. DUCK. ડક એટલે કે બતક. હવે હંસ. હંસને અંગ્રેજીમાં શું કહેવાય? સ્વોન. સ્વોનનો સ્પેલિંગ SWAN. સ્વોન. શું બોલાય? સ્વોન. સ્વોન એટલે હંસ. હવે ગરુડ. તો ગરુડને અંગ્રેજીમાં શું કહેવાય? ઈગલ. તો ઈગલનો સ્પેલિંગ શું આવે? EAGLE. ઈગલ એટલે ગરુડ.
હવે છે કોયલ. તો કોયલ ને અંગ્રેજી માં શું કહેવાય? કુકુ. કુકુ નો સ્પેલિંગ CUCKOO. કુકુ એટલે કોયલ. હવે તમારે લખવાનો છે મોર. તો મોર ને અંગ્રેજીમાં શું કહેવાય? મોર. મોર ને અંગ્રેજીમાં કહેવાય પીકો. એનો સ્પેલિંગ શું બનશે? તો PEACOCK. પીકો એટલે મોર. ફરી સમજાય બધાને? તો તમારે આ બધા સ્પેલિંગ તમારી ફોર લાઈન બુકમાં એક વખત લખવાના છે, અને પાકા કરવા માટે તમારે રફ બુકમાં 10-10 વાર લખી ફરજિયાત પાકા કરવાના છે. ચાલો આપણે ફરીથી એક વખત બોલીએ. પેલો સ્પેલિંગ શું છે? તો કે પેરટ. પેરટ એટલે પોપટ. તેનો સ્પેલિંગ શું થાય? PARROT. પેરટ એટલે પોપટ. હવે છે ચકલી. ચકલી ને અંગ્રેજીમાં શું કહેવાય? પેરોટ. સ્પેલિંગ છે FPARROW. પેરો એટલે ચકલી. હવે છે કાગડો. કાગડા ને અંગ્રેજીમાં કહેવાય ક્રો. સ્પેલિંગ શું છે? CROW. ક્રો એટલે કાગડો. હવે છે ઘુવડ. ઘુવડ. તો ઘુવડ ને શું કહેવાય? આઉલ. આઉલ નો સ્પેલિંગ શું છે? OWL. OWL. આઉલ એટલે ઘુવડ. હવે છે કુકડો. કુકડા ને અંગ્રેજીમાં શું કહેવાય? કોક. COCK. કોક એટલે કુકડો. હવે છે કબૂતર. તો કબૂતર ને શું કહેવાય અંગ્રેજીમાં? પીજન. પીજન નો સ્પેલિંગ શું બનશે? PIGEON. પીજન એટલે કબૂતર. હવે છે સંભળી. સંભળી ને શું કહેવાય? કાઈટ. તો કાઈટ નો સ્પેલિંગ KITE. કાઈટ એટલે સંભળી. હવે છે બતક. બતક ને અંગ્રેજીમાં શું કહેવાય? ડક. શું કહેવાય? ડક. ડક. ડક એટલે બતક. DUCK. ડક એટલે બતક. હવે છે હંસ. હંસ ને અંગ્રેજીમાં શું કહેવાય? સ્વોન. સ્વોન. SWAN. સ્વોન એટલે હંસ. હવે છે ગરુડ. તો ગરુડ ને અંગ્રેજીમાં શું કહેવાય? ઈગલ. EAGLE. ઈગલ એટલે ગરુડ. હવે છે કુકુ. કુકુ ને શું કહેવાય? કોયલ. તો કોયલ ને અંગ્રેજીમાં સ્પેલિંગ શું? કુકુ. CUCKOO. કુકુ એટલે કોયલ. હવે છે મોર. મોર ને અંગ્રેજીમાં શું કહેવાય? પીકો. PEACOCK. પીકો એટલે મોર. ફરી સમજણ. તમારે તમારી ફોર લાઈન બુકમાં પક્ષીઓના નામના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એકવાર લખવાના છે. જેવી જ રીતના મેં લખ્યા છે એવી જ રીતના લખવાના છે. તો સ્પેલિંગનો પ્રથમ અક્ષર તમારે કેવો કરવાનો છે? કેપિટલ. કેપિટલ એટલે પ્રથમ ABCD નો. જોવો છો બધા? હા. અને બાકીના બધા મૂળાક્ષર સ્મોલ કરવાના છે. અક્ષર તમારે સારા વ્યવસ્થિત રીતના લખવાનું છે. અને ફોર લાઈન બુકમાં એક વખત લખાઈ જાય પછી તમારે આ સ્પેલિંગ પાછા કરવા માટે રફ બુકમાં 10-10 વાર લખવાના છે. અને સ્પેલિંગ ફરજિયાત તમારે પાકા કરવાના છે. કરશો ને બધા? સરસ. વેરી ગુડ.